ઓફ વડોદરા વડોદરાના મેયર અને સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેવર રોકડિયાએ સયાજી હોસ્પિટલની મુલાકાત લઈ સુવિધા અંગે નિરીક્ષણ કર્યું હતું। કોરોનાના નવા વેરિયન્ટને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ શહેર અને ગ્રામ્યની નગરપાલિકાઓને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ સરકારી હોસ્પિટલોમાં અગમચેતીના ભાગરૂપે તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે। પરિસ્થિતિ વધુ વણશે તો તેની સામે વડોદરાનું આરોગ્ય વિભાગ તંત્ર સજ્જ છે, ત્યારે આજરોજ વડોદરાના મેયર અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ શહેરની સયાજી હોસ્પિટલ ખાતે સંભવિત કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જે રીતે દુનિયાભરની અંદર કોરોનાના કેસોની અંદર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે કોરોના અંગેની ગાઈડલાઈનો પણ પ્રસિદ્ધ કરી છે। વડોદરા શહેર હોય, ગુજરાત રાજ્ય હોય, એની અંદર કે દેશમાં કોરોનાના એટલા કેસોમાં વધારો થયો નથી, પરંતુ સાવચેતી એ સૌથી મોટું કોરોના સામે લડવાનું હથિયાર છે અને એટલા જ ભાગરૂપ આજે એસએસજી હોસ્પિટલ હોય કે કોર્પોરેશનની અમારી ટીમ હોય એની સાથે એક સમીક્ષા બેઠક કરવાની અને એની સાથે જે વિવિધ વ્યવસ્થાઓ ઓક્સિજનની ડિમાન્ડ, ઓક્સિજનની ટેન્ક અને એની સાથે રૂમની અંદર શું વ્યવસ્થાઓ એસએસજી હોસ્પિટલમાં થઈ છે આની એક સમીક્ષા બેઠકનું આયોજન પણ કર્યું છે। આ તમામ સમીક્ષાઓ થતાં કોરોના સામે વડોદરા શહેરે જે રીતે લાસ્ટ ટાઈમ ફાઇટ આપી હતી, કદાચ સૌથી સારી વ્યવસ્થાને એવું કહી શકાય। 14,000થી વધુ બેડ વડોદરા શહેરમાં ઉપલબ્ધ તંત્ર દ્વારા થયા હતા, ત્યારે ફરી એકવાર જરૂરિયાતના સમયે વડોદરા કોરોનાની સામે લડવા સક્ષમ છે, સમર્થ છે અને સૌ નગરજનોને પણ કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન આપી છે એનું પાલન કરવા માટે અનુરોધની સાથે ગભરાવાની ક્યાંય જરૂર નથી, પણ સાવચેતી રાખીને તંત્ર પોતાની રીતે પણ પોતાની કામગીરી કરીને અને કોરોના સામે સૌ લડી શકીએ આના માટેની આજની આ વ્યવસ્થા જોવાનું રાખ્યું છે। શહેરની અંદર જે આપણે રસીના ડોઝ છે તે પણ ઘણા ઓછા થઈને અછત છે, આપણે રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે કરી જે રીતે રસીકરણ ખૂબ મોટા પ્રમાણમાં સમગ્ર દેશની અંદર કરવામાં આવ્યું અને રસી એ કેન્દ્ર સરકાર પ્રોક્યોર કરીને રાજ્ય સરકારને આપતી હોય છે અને રાજ્ય સરકાર નીચે વિવિધ શહેરોની અંદર મેડિકલ વિભાગ દ્વારા નીચે આવતી હોય છે। જ્યારે રસીનું પ્રોક્યોરમેન્ટ આગામી એક અઠવાડિયામાં થઈ જશે ત્યારે નીચે એના પછી તમામ શહેરોની અંદર, વડોદરા સહિત તમામ શહેરોની અંદર રસીનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવશે। કેન્દ્ર સરકારે હર હંમેશ જરૂરિયાતના સમયે નગરજનો અને નાગરિકો, દેશના નાગરિકોની પડખે ઊભા રહ્યા છે। કેન્દ્ર સરકારે રસીના બંને ડોઝ પહેલાં ફ્રીમાં આપ્યા, ત્યારબાદ જરૂર પડી બુસ્ટર ડોઝનું પણ આહવાન કરીને બુસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપ્યો। સરકાર, નરેન્દ્રભાઈની સરકાર અને ભારતની સરકાર, અમારી સરકાર જે માને છે કે જરૂરિયાતના સમયે નાગરજનોને જે જરૂરિયાત ઊભી થશે, પછી એ રસીની હોય કે રાશનની હોય, આ તમામ વ્યવસ્થાઓ દેશના નગરજનો માટે ઉપલબ્ધ કરાવશે અને આ જ દિશાની અંદર જ્યારે જરૂરિયાત ઊભી થશે એક અમારી હાઈ લેવલની ટીમ આરોગ્ય મંત્રીના અંડરમાં બની હોય છે અને એ ટીમ નક્કી કરતી હોય છે એ પ્રમાણે દરેક રસીના ડોઝ એ વ્યવસ્થા રૂપે ઉપલબ્ધ કરવામાં આવશે।